રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય. 10-12 જાન્યુઆરી વચ્ચે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ રખાઈ મોકૂફ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા સમિટની તૈયારીમાં લાગેલા તમામ લોકોનો માન્યો આભાર. તો રિવરફ્રન્ટ પર યોજાનાર પ્રસિદ્ધ ફ્લાવર શો પણ સ્થગિત કરવાનો એએમસીનો નિર્ણય. વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવા મામલે રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, લોકહિતને ધ્યાનમાં રાખીને લેવાયો છે આ નિર્ણય. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ સરકારનો માર્યો આભાર. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નમો જોબ ફેર 2022 પણ સ્થગિત કરાયા હોવાની કરી જાહેરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાત. પંજાબમાં પ્રધાનમંત્રીની સુરક્ષા વ્યવસ્થામાં થયેલ ચૂક મામલે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ વ્યક્ત કરી ચિંતા. આ મામલે સુપ્રીમ કોર્ટ કાલે હાથ ધરશે સુનાવણી. તો ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે માંગ્યો વિસ્તૃત રિપોર્ટ. પંજાબ સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીનું કર્યું ગઠન. રાજ્યના 36 તાલુકાઓમાં નોંધાયો કમોસમી વરસાદ. અમદાવાદ, ગાંધીનગર, કલોલ, મહેસાણા, દ્વારકા અને પાટણ સહિતના રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા. કૃષિમંત્રીએ કહ્યું, પાકને થયેલા નુકસાનનો રિપોર્ટ તૈયાર કરવા અધિકારીઓને અપાઈ છે સૂચના. રિપોર્ટ પછી હાથ ધરાશે આગળની કાર્યવાહી. સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીકેજ થતાં 6 શ્રમિકોના મોત. 22થી વધુ શ્રમિકોને સારવાર માટે ખસેડાયા. ઝેરી કેમિકલ ટેન્કમાં લીકેજને કારણે બની દુર્ઘટના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી વ્યક્ત કર્યું દુઃખ. દેશમાં કોરોનાના કેસમાં એક જ દિવસમાં 56% વધારો. તો એક જ દિવસમાં મૃત્યુઆંક પણ 300 પાર પહોંચ્યો. ઓમિક્રોનના મળ્યા 2630 કેસ. તો 19,000થી વધુ દર્દી સારવાર બાદ થયા સ્વસ્થ. હાલ 57.81% છે રિકવરી રેટ. રાજ્યમાં કોરોના સંક્રમણનો પ્રકોપ યથાવત. બુધવારે રાજ્યમાં નોંધાયા 3,350 કેસ, જ્યારે 236 દર્દીઓ થયા સ્વસ્થ. સૌથી વધુ અમદાવાદમાં 1,660 કેસ, તો સુરતમાં 690 કેસ. રાજ્યમાં ઓમિક્રોનના નવા 50 કેસ સામે આવ્યા. વધતા કોરોના સંક્રમણના પગલે આજથી એમટીએસ અને બીઆરટીએસ બસો 50% ક્ષમતા સાથે દોડાવવાનો એએમસીનો નિર્ણય. વૈશ્વિક બજારોમાં નબળા સંકેતોના પગલે ભારતીય શેર બજારમાં આજે તેજીના ટ્રેન્ડ પર બ્રેક. સેન્સેક્સમાં 621 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 59,601 પોઈન્ટ પર રહ્યો બંધ. તો નિફ્ટી પણ 17,745ની સપાટી પર સ્થિર. ઓટો તેમજ ઓઇલ એન્ડ ગેસ સેક્ટર્સના શેર્સમાં જોવા મળી લેવાલી. તો આઈટી અને રિયાલિટી સેક્ટર્સ